ભાવનગરના પાલીતાણામાં આજે દિવાલ ધરાશયી થતા પિતા પુત્ર સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. આરીસા ભુવન પાસે જૂના બાંધકામને તોડવાનું કામ શરૂ હતું તે દરમિયાન અચાનક જ દિવાલ ધરાશયી થતા ત્યાં કામ કરી રહેલા મજૂરો દટાયા હતા, જેમાંથી કોન્ટ્રાક્ટર પિતા પુત્ર ઘટના સ્થળે તેમજ એક મજૂરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 2 સારવાર હેઠળ છે. પાલીતાણા શહેરના તળેટી વિસ્તારના આવેલ અરીસા ભુવન પાસે એક આવેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર છેલ્લા 1 વર્ષથી જૂના બાંધકામને તોડવાનું કામ શરૂ હતું ત્યારે આજે ત્યાં 8 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ દિવાલ ધરાશાયી થતાં કોન્ટ્રાક્ટર પિતા પુત્ર સહિત 5 લોકો દિવાલ નીચે દબાયા હતા. જો સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી કરી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ત્યાં કામ કરી રહેલ કોન્ટ્રાક્ટર ફારૂકભાઈ હાજીભાઈ ડેરિયા તેમજ તેમના પુત્ર તોફિક ફારૂકભાઈ ડેરિયાને ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 3 મજૂરોને સારવાર માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તારુભાઈ મેપાભાઈ કોરીનું મોત નિપજ્યું હતું, જ્યારે સારવારમાં રહેલ અન્ય 2 મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પિતા પુત્ર સહિતના મોતથી મૃતકોમાં આક્રંદનું વાતાવરણ ફેલાયું હતું. મુસ્લિમ પિતા પુત્રના મોતથી પરિવારજનોમાં આઘાત સરી પડ્યો હતો. જોકે સમગ્ર ઘટના અંગે સ્થાનિકો પણ શોક સાથે રોજ જોવા મળ્યો હતો. પાલીતાણામાં આવા કન્સ્ટ્રક્શનના અનેક કામો ચાલી રહ્યા છે, જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની સુરક્ષા અંગે બેદરકારી દાખવતી હોવાની બૂમરાણ ઉઠી છે. જોકે આ ઘટનાને લઈને પાલીતાણાના ધારાસભ્ય સહિતના આગેવાનો મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી દોડી આવ્યા હતા અને જવાબદાર સામે પગલાં લેવાની બાંયધરી આપી. આ ઘટના બાદ ધર્મશાળાના મેનેજર મીડિયાથી દૂર ભાગી રહ્યા હતા, ત્યારે સવાલ ઉઠે છે કે આ બાંધકામ તોડવા માટે નિયમો નેવી મૂકવામાં આવ્યા હતા કે શું. ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક મજૂરોની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા છે. પાલીતાણામાં અનેક જગ્યા પર બાંધકામો થઈ રહ્યા છે ત્યારે તંત્ર પણ આવી ઘટના બને ત્યારે જ એક્શનમાં આવે છે, ત્યારે હવે સ્થાનિક આગેવાનો તપાસ કરવાનું જણાવી રહ્યા છે અને જવાબદાર સામે પગલાં લેવાની વાતો થઈ રહી છે. વિશાલ સાગઠિયા, ZSTV, પાલીતાણા. આજે પાલીતાણા ખાતે આરીસા ભુવન ધર્મશાળા છે, એ ધર્મશાળા જૂની હોવાના નાતે જે જૂનો કાટમાળ હતો તે અહીંના મજૂરો જે જૂનો કાટમાળ ખસેડતા હતા એ દરમિયાન આજે દુર્ઘટના બનતા 3 વ્યક્તિઓના અવસાન પામ્યા છે. એમાં એ લોકોને ભગવાન શાંતિ આપે, એમના આત્માને શાંતિ આપે, તેમજ એમના પરિવાર માટે જે આવી પડેલું દુઃખ એ ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જય પ્રાર્થના. હા, જે કહે છે તે તપાસ પૂરેપૂરી કરાવીશું.